મારા પપ્પા બનાવશે ધ્યાનથી ભણજો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું પણ મજામાં મિત્રો ધોરણ 12 ના અંદર આપણે ચેપ્ટર નંબર 1 એની અંદર ત્રણ સપાટીના કાર્યોની ગયા વિડિયોમાં ચર્ચા કરી હવે એનો મોસ્ટ એમ્બી પ્રશ્ન છે સંચાલન એટલે શું સંચાલનના લક્ષણો સમજાવ કોને કહેવાય સંચાલન સંચાલન એના લક્ષણો શું હોઈ શકે તો પરીક્ષામાં અવારનવાર પૂછાતો પ્રશ્ન છે તો યાદ રાખવાનું છે સંચાલન કોને કહેવાય તો અહીં લખ્યું છે સામાન્ય અર્થમાં સંચાલન એટલે અન્ય પાસે રહીને અન્ય પાસેથી કામ મેળવવાની કળા તમે જો ધંધાનો માલિક ધંધો ચલાવતી વખતે જે કામગીરી કરે છે ને એને સંચાલન કર્યું કહેવાય ધંધાનો માલિક જે ધંધો ચલાવે છે ત્યારે જે કામગીરી કરે છે તેને સંચાલન કહે છે તો અહીં લખ્યું છે અન્ય પાસે રહીને એનો મતલબ માલિક કોની પાસે રહે છે કર્મચારીઓ પાસે અને કર્મચારીઓ પાસેથી જે કામ મેળવે છે તે કામ મેળવવાની કળાને સંચાલન કહે છે દરેક વ્યક્તિમાં આ કળા હોતી નથી અમુક જ વ્યક્તિ એવા હોય છે જે અન્ય પાસેથી કોઈને કોઈ રીતે કામ મેળવી દે છે જેમ કે એક નોર્મલ ઉદાહરણ આપું હું ધંધાનો માલિક હોઉં અને કર્મચારીને એમ કહું કે તમે વધુ કામ કરો મને વધુ નફો મળે તો કોઈ કર્મચારી કામ કરશે નહીં કેમ નહીં કરે મને વધુ નફો મળશે એવું કહું તો કોઈ કામ ના કરે અને એટલા માટે જ અહીં માલિક શું કરે કર્મચારીઓને એવું કહે કે તમે જો વધુ કામ કરશો તો તમને વધુ પગાર મળશે વધુ નફો મળશે અને વધુ લાભ મળશે એવા પ્રોત્સાહનો આપે કે જેથી કર્મચારી કામ કરવા પ્રેરાય અને તેઓ વધુ કાર્ય કરે છે હવે અહીંયા આપ્યું છે સંચાલનની બીજી વ્યાખ્યા છે આયોજન વ્યવસ્થાતંત્ર દોરવણી અને અંકુશ આ ચાર જેવા કાર્યો દ્વારા એકમના પૂર્વ નિર્ધારિતનો મતલબ શું થાય અગાઉથી નક્કી કરેલા ધ્યેયને પ્રાપ્ત કરવાની અથવા તો સિદ્ધ કરવાની પ્રક્રિયા એને પણ કહેવાય સંચાલન તમે જોઈ શકો છો તમે અત્યારે ધોરણ 12 ભણો છો તો કેમ ભણો છો તો તમારો પણ એક ટાર્ગેટ છે ધોરણ 12ની પરીક્ષામાં સારા ટકા લાવવાનો અને એટલા માટે જ તમે જ્યાં પણ ક્લાસમાં કે જ્યાં પણ ક્યાંય જોડાયા હશો અથવા તમારી શાળાની વાત કરીએ તો તમારી શાળામાં ધોરણ 12 ભણવાનું શું કરી રહી છે આયોજન કર્યા પછી અમે જુદા જુદા વિષયના શિક્ષકો રોક્યા તેમણે શું કર્યું વ્યવસ્થાતંત્રનું માળખું રચ્યું પછી શિક્ષકોને અને વિદ્યાર્થીઓને જરૂર પડે તે શું આપવામાં આવે છે માર્ગદર્શન અને છેલ્લે બધા પર શું રાખવામાં આવે છે અંકુશ આ બધું કામ કરવાથી એકમના પૂર્વ નિર્ધારિત એટલે કે અગાઉથી નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરી શકાય છે તો તેને પણ સંચાલન કહે છે છેલ્લી વ્યાખ્યા આપી છે નામ છે પ્રોફેસર જ્યોર્જ આર ટેરીના મતે ફરીથી પ્રોફેસર જ્યોર્જ આર ટેરી નોટ કેરી ટેરી યાદ રાખજો બરાબર છે હવે ટેરીના મતે આને 6M વાળી વ્યાખ્યા પણ કહે છે 6 માર્ક્સ ના સમજતા શું લખ્યું છે 6M વાળી વ્યાખ્યા કેમ 6M છે તો આની અંદર 6 વસ્તુઓનો સમાવેશ થાય છે અને બધાનું નામ એમથી શરૂ થાય છે એટલે આને 6M વાળી વ્યાખ્યા પણ કહે છે તો લખ્યું છે સંચાલન એક એવી પ્રવૃત્તિ છે ફરીથી સંચાલન એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં માણસો યંત્રો સાધનો પદ્ધતિઓ બજાર અને નાણાં વગેરે અંગેનું આયોજન કરીને તેના પર અંકુશ રાખવામાં આવે છે ફરીથી સંચાલન એવી પ્રવૃત્તિ છે જેમાં માણસો યંત્રો સાધનો પદ્ધતિઓ બજાર અને નાણાં આ બધી વસ્તુનું આયોજન કરીને તેના પર શું રાખવામાં આવે છે અંકુશ હવે આને 6M વાળી વ્યાખ્યા કેમ કીધી તો જે 6 નામ લખેલા છે ને અંડરલાઇન કરેલા એ બધાનું નામ અંગ્રેજીમાં એમથી શરૂ થાય છે જેમ કે માણસોને અંગ્રેજીમાં કહેવાય મેન યંત્રોને અંગ્રેજીમાં કહેવાય મશીન સાધનોને અંગ્રેજીમાં કહેવાય મટીરિયલ પદ્ધતિઓને અંગ્રેજીમાં કહેવાય મેથડ બજારને અંગ્રેજીમાં કહેવાય માર્કેટ અને નાણાંને અંગ્રેજીમાં કહેવાય મનીભાઈ એટલે કહેવાનો મતલબ આ 6 વસ્તુનો શરૂઆતનો જે અક્ષર છે શું છે એમ એટલે આને 6M વાળી વ્યાખ્યા પણ કહે છે તો
તો અહીં સંચાલનની ટોટલ ત્રણ વ્યાખ્યા આપેલી છે, જેમાંથી તમારે કોઈ પણ બે વ્યાખ્યા લખવાની રહેશે. હવે આપણે સંચાલનના લક્ષણોની ચર્ચા જોઈએ. સંચાલનના લક્ષણો, સંચાલનના લક્ષણોની અંદર ટોટલ સાતેક જેટલા લક્ષણો છે. જો પરીક્ષામાં ત્રણ માર્ક્સમાં પૂછાય તો કોઈ પણ ત્રણ લક્ષણ લખવાના, અને જો પાંચ માર્ક્સમાં પૂછાય તો પાંચ અથવા છ લક્ષણ સુધી લખવાનું. તમને જે આવડે એ લક્ષણ લખી શકાય. તો અહીંયા જોઈએ, સૌથી પહેલાં આપ્યું છે સંચાલન એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે. હેતુલક્ષીનો મતલબ શું થાય? તો એ હેતુનો મતલબ થાય ધ્યેય. તો એ લખ્યું છે સંચાલનનો મુખ્ય હેતુ તેના ધ્યેયને સિદ્ધ કરવાનો હોય છે. તેમાં સંચાલક જે કામ કરે છે તેનાથી એકમનો ધ્યેય સિદ્ધ થાય છે, તેથી તે હેતુલક્ષી પ્રવૃત્તિ છે. પૂરું. ચલો બીજો મુદ્દો આપેલો છે સર્વવ્યાપી પ્રવૃત્તિ. સર્વવ્યાપી એનો મતલબ શું થાય? દરેક ક્ષેત્રમાં તમારી નજર જાય, તમે જાણો છો એ બધા જ ક્ષેત્રોમાં સંચાલન થાય. જેમ કે ધંધામાં તો થાય જ છે. ધંધો એટલે કયું ક્ષેત્ર થયું? તો કે ઔદ્યોગિક ક્ષેત્ર. પણ સંચાલન એ માત્ર ઉદ્યોગોમાં જ ના થાય, તો ક્યાં ક્યાં થાય? સામાજિક ક્ષેત્ર હોય, ધાર્મિક ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય, સરકારી ક્ષેત્ર હોય, રમતગમત ક્ષેત્ર હોય, એમ દરેક ક્ષેત્રમાં સૌ પ્રથમ સંચાલન થાય છે. જેમ કે આપણી સમાજની જ વાત કરીએ, આપણી સમાજનું એક સંમેલન થાય અથવા કોઈને કોઈ પ્રકારનું સંગઠન હોય, તેમાં શું હોય છે? તો એક મંત્રી હોય, એક પ્રમુખ હોય, એક મહામંત્રી હોય, સ્વયંસેવકો હોય, અને છેલ્લે આપણે બધા ઓડિયન્સ. તો એનો મતલબ આવું બધા જ પ્રકારનું સંચાલન. ચલો મંદિરની વાત કરું, મસ્જિદની વાત કરું, તો ત્યાં પણ તમે જોઈ શકો છો કે ત્યાં મંદિર હોય તો એના પણ ટ્રસ્ટી હશે, પ્રમુખ હશે, ઉપપ્રમુખ હશે, પૂજારી હશે. તે બધા શું કરી રહ્યા છે? તો મંદિરનું સંચાલન અથવા મસ્જિદ અંગેનું સંચાલન. તો સંચાલન એ સર્વવ્યાપી છે. એનો મતલબ એ ક્ષેત્રમાં નથી, બધા જ ક્ષેત્રમાં સંચાલન જોવા મળે છે. ત્યાર પછી આપ્યું છે સતત પ્રવૃત્તિ. સતતનો મતલબ શું થાય? તો સંચાલનમાં એકમનો એક ધ્યેય સિદ્ધ થાય એટલે નવો ધ્યેય નક્કી કરી દેવામાં આવે છે. કેમ? તો ધંધો એ લાંબા ગાળાની પ્રવૃત્તિ છે. જ્યારથી એની શરૂઆત થાય ત્યારથી જ સંચાલનની પણ શરૂઆત થઈ જાય છે, અને ધંધાનો અંત આવે ત્યારે જ સંચાલનનું કાર્ય પૂર્ણ થાય છે. એનો મતલબ શું થાય? સંચાલન એ સતત પ્રવૃત્તિ છે. ત્યાર પછી આપ્યું છે જૂથ પ્રવૃત્તિ. જૂથનો મતલબ શું થાય? સંચાલન એક વ્યક્તિ દ્વારા થતી પ્રવૃત્તિ નથી. હું એમ કહું હું સંચાલન કરું છું, પણ હું ઓર્ડર આપીશ અથવા હુકમો કરીશ, નિર્ણય લઈશ, પણ પછી એનો અમલ કોણ કરશે? કર્મચારીઓ. તેનો મતલબ શું થાય? સંચાલન માટે ઓછામાં ઓછા બે અથવા બેથી વધુ વ્યક્તિઓ ભેગા મળીને પોતપોતાની પ્રવૃત્તિઓ કરે છે અને નક્કી કરેલા લક્ષ્યાંકો પ્રાપ્ત કરે છે. તેનો મતલબ સંચાલન એ જૂથ પ્રવૃત્તિ છે. ત્યાર પછી આપ્યું છે નિર્ણય પ્રક્રિયા. નિર્ણય પ્રક્રિયાનો મતલબ શું થાય? સંચાલનમાં જે સંચાલક હોય છે એ જુદા જુદા શું લેતો હોય છે? નિર્ણયો. અને નિર્ણય કયા કયા લેવાના? તો તમને યાદ હોય 6M વ્યાખ્યા જે આપણે હમણાં વાત કરી, એ બધા જ 6 બાબતો એ લખવાના કે ભાઈ સંચાલનમાં સંચાલક દ્વારા માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, બજાર અને નાણાં, આ બધી બાબતો અંગે જુદા જુદા નિર્ણયો લેવામાં આવે છે. ત્યાર પછી આપ્યું છે માનવીય પ્રવૃત્તિ. માનવીયનો મતલબ શું થાય? સંચાલન એ માનવી દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ છે. હવે સંચાલન જે માલિક કરે છે કોના માટે કરે છે? તે પણ માનવી માટે જ કરે છે. એનો મતલબ સંચાલન એ માનવી દ્વારા, માનવી વડે અને માનવી માટે થતી પ્રવૃત્તિ છે. તેમાં માનવી કેન્દ્ર સ્થાને છે, તેથી તે કઈ પ્રવૃત્તિ છે? માનવીય પ્રવૃત્તિ છે. પછી આપ્યું છે કળા, વિજ્ઞાન અને વ્યવસાય. કળાનો મતલબ શું થાય? તો ધંધાનો માલિક એટલે કે સંચાલક અન્ય પાસે રહીને અન્ય પાસેથી કામ મેળવે છે, તેથી સંચાલન
એક કળા છે કેમ કળા છે તો લોકો પાસેથી એમાં કામ મેળવવામાં આવે છે બીજું આપ્યું છે સંચાલન એક વિજ્ઞાન છે તો વિજ્ઞાનનો અર્થ શું થાય તો વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન કે જે કેટલાક સિદ્ધાંતો પર આધાર રાખે છે તો સંચાલનને પણ પોતાના કેટલાક શું છે સિદ્ધાંતો પરિણામે સંચાલન એ વિજ્ઞાન છે છેલ્લું આપ્યું છે વ્યવસાય તો આધુનિક સમયમાં જેમ તમે જોઈ શકો છો ડોક્ટર છે વકીલ છે સીએ છે આ બધા લોકો સંચાલન અંગેનું શિક્ષણ મેળવીને પોતપોતાનો વ્યવસાય કરી રહ્યા છે પરિણામે સંચાલન એ વ્યવસાય પણ છે તેમ કહી શકાય હવે સંચાલનના અહીંયા તમામે તમામ સાતે સાત લક્ષણો પૂરા થાય છે જો યાદ ના રહેતા હોય તો એવા વિદ્યાર્થીઓને યાદ રાખવાની સરળતા માટે એક અહીં સૂત્ર બનાવ્યું છે આ સૂત્ર પરીક્ષામાં ક્યાંય લખવાનું નથી યાદ રાખવા માટે બનાવેલું છે શું યાદ રાખવાનું હે સંજુનીમાં કળા આટલું યાદ રાખવાનું ફરીથી હે સંજુનીમાં કળા તો તમને બધા જ મુદ્દા યાદ રહી જશે હે ઉપરથી હેતુલક્ષી પ્રવૃત્તિ સ ઉપરથી સર્વવ્યાપી પ્રવૃત્તિ ફરીથી સ આપેલો છે સતત પ્રવૃત્તિ જુ ઉપરથી જૂથ પ્રવૃત્તિ ની ઉપરથી નિર્ણય પ્રક્રિયા માં ઉપરથી માનવીય પ્રવૃત્તિ અને છેલ્લે કળા ઉપરથી કળા વિજ્ઞાન અને વ્યવસાય આશા રાખું છું મિત્રો આ ક્વેશ્ચન સમજવામાં તમને ખૂબ જ સરળ લાગ્યો હશે અને મજા પણ આવી હશે જય હિન્દ જય ભારત અને જય જીનેન્દ્ર